शुक्रवारे वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन में ओमिक्रोन ना 7 नवा केस नोंधाया हता। आ 7 नवा केस ने लईने गुजरात में कुल ओमिक्रोन पॉजिटिव दर्दीओनी संख्या 30 थई छे, जेमांथी 25 दर्दीओ सारवार हेठळ छे, ज्यारे 5 ने डिस्चार्ज करवामां आव्या छे। जिल्लावार वात करीए तो जामनगर म्युनिसिपल कॉर्पोरेशन में 3 ने डिस्चार्ज कराया छे, ज्यारे सूरत अने गांधीनगर में 1-1 ने डिस्चार्ज करवामां आव्या हता। तो जी रीते कोरोना वकरी रह्यो छे ते खूब ज चिंतानो विषय छे। राज्यमां कुल केसो वधी रह्या छे, कुल केस 30 थया छे। तो वडोदरा म्युनिसिपल कॉर्पोरेशनमां पण ओमिक्रोनना आ 7 नवा केसो मळी आव्या छे। तो ગુજરાતમાં ઓમિક્રોનને લઈને દહેશત ફેલાઈ છે, ઓછા દર્દીઓ, પહેલા થોડા સમયમાં જે રીતે કેસો જોવા મળ્યા હતા તેને લઈને હવે ચિંતાજનક વધારો પણ જોવા મળે છે। તો જિલ્લાવાર વાત કરીએ તો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 3ને ડિસ્ચાર્જ કરાયા છે, સુરતમાં પણ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। તો કેસો વધી રહ્યા છે, પરંતુ સાથે સાથે તંત્ર પણ સજ્જ છે કે જેના કારણે લોકોના ડિસ્ચાર્જ પણ થઈ રહ્યા છે અને લોકોની સાવચેતી પણ છે, પરંતુ આ બાબતે હજુ પણ વધારે ગંભીરતાથી ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે। तो जे रीते ओमिक्रोनना केसो वधी रह्या छे, जोता लागी रह्युं छे के दहशत वधारे ना फैलाय तेना माटे तंत्र पण सज्ज थयुं छे, आरोग्य विभाग पण सज्ज थयुं छे, अने साथे साथे तमाम एवा जे मुख्य पासाओ छे तमाम लोको सज्ज थया छे। तो आ बाबते खूब ज लोको पोतानी सावचेती राखी रह्या छे, परंतु क्यांक एवी कचास जोवा मळी रही छे के लोको पोताना मास्क सेनिटाइजरनो ओछो उपयोग करता नजरे पड़ी रह्या छे, अने बहारथी आवता लोको તે પણ વેક્સિનેટેડ નથી હોતા યા તો પછી એક ડોઝ પૂરો થયો હોય છે, જેવી અનેક બાબતો આ બાબતને ગંભીરતાથી અસર કરે છે। તો રાજ્યમાં કુલ ઓમિક્રોનના કેસ 30 થયા છે, ઓમિક્રોનના કેસમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે। સાથે જ જાણવા મળ્યું છે કે શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ ઓમિક્રોનના કેસ, શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, તે પણ એક નવો ચિંતાનો વિષય કહી શકાય કે બાળકો જે હજુ સુધી વેક્સિનેટેડ નથી, બાળકોને વેક્સિન નથી આપવામાં આવી, બાળકોને ઓમિક્રોન જો થાય છે તો એ ખૂબ જ ચિંતાજનક વાત કહી શકાય છે। તો વડોદરા મ્યુનિસિપલ પાસેથી ઓમિક્રોનના 7 નવા કેસો આવ્યા છે। આ 7 કેસને લઈને ગુજરાતમાં ઓમિક્રોન પોઝિટિવની સંખ્યા પણ વધી છે, ઓમિક્રોન પોઝિટિવ દર્દીઓની સંખ્યા 30 થઈ છે, જેમાંથી 7 કેસ ગઈકાલે નોંધાયા હતા। 7 કેસ નવા કેસ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે, હવે તંત્રની સાથે સાથે લોકોએ પણ પોતાની કાળજી રાખવાની ખૂબ વધારે આવશ્યકતા છે। તો કેટલાક રાજ્યોએ નાઇટ કર્ફ્યુમાં પણ વધારો કરી દીધો છે કે જેના કારણે ગુજરાતમાં ઓમિક્રોન લોકોને ડંખી રહ્યો છે। તો કોરોનાને લીધે લોકોના આગળની આપણે વેવમાં જોયું ત્યારે લોકોના ચિંતાજનક મૃત્યુ પણ આપણે જોયા હતા, તો એ સમય ફરીથી ન આવે તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। તો માહિતી મળતી મુજબ સ્કૂલ મહારાજા અગ્રેસન અને સત્ય વિકાસ શાળાના બાળકો વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે। તો ઓમિક્રોનનો એક વિસ્ફોટ કહી શકાય કે એક સાથે 3 મહિલા અને પુરુષ તો સાથે એક બાળકી પણ પોઝિટિવ આવી છે। તો અમદાવાદમાં કોંગોથી આવેલા 32 વર્ષીય મહિલા અને 8 વર્ષની બાળકી ઓમિક્રોનથી સંક્રમિત થયા છે। તો દુબઈથી આવેલા વ્યક્તિ પણ ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે, 42 વર્ષીય યુવકની ટાન્ઝિનિયાથી આવેલા હતા, તેમની પણ ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે। તો વિદેશથી આવતા લોકોમાં ઓમિક્રોનનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે, પરંતુ હવે સાવચેતી રાખવાની એ જરૂર છે કે આપણે ઓમિક્રોન વિદેશથી આવે છે તો તેઓ લોકોએ ખાસ આરટીપીસીઆર અને જીનોમ સિક્વન્સિંગ અને ત્યારબાદ તેમને ખૂબ જ ધ્યાન રાખવાની આ બાબતે વધારે જરૂર છે। રાજ્યમાં કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, તો ઓમિક્રોનના કેસોમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણ ફરીથી વધતા ઓફલાઈન શિક્ષણ કે ઓનલાઈન શિક્ષણ એ પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે। કોરોનાના કેસો વધતા તંત્રમાં ભાગદોડ મચતી દેખાય છે। તો રાજ્યમાં કુલ કેસ 30 થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં કેટલાક દર્દીઓ સારવાર હેઠળ છે, તો સાથે જ કેટલાક દર્દીઓને સારવાર બાદ તેમને ડિસ્ચાર્જ પણ કરાવવામાં આવ્યા છે।
રાજ્યમાં 180 દિવસ પછી કોરોનાના 100થી વધારે કેસો નોંધાઈ ચૂક્યા છે. ગુરુવારે 111 નવા કેસો નોંધાયા હતા. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસ 30 થયા છે, તો વડોદરામાં એક જ દિવસમાં 7 નવા કેસ નોંધાયા છે. તો ગુરુવારે આ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના વડપણ હેઠળ મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્થિતિની સમીક્ષા પણ કરી હતી. આ બેઠકમાં રાજ્યમાં અપાયેલી છૂટછાટો પણ ઓછી કરવામાં આવી છે અને સાથે સાથે નિયંત્રણો લાદવાનું નક્કી કરવામાં આવ્યું છે. હાલ 8 મહાનગરોમાં રાત્રે 1થી સવારે 5 વાગ્યા સુધી 4 કલાકનો કરફ્યુ, તેની મુદત વધારી હવે 8 કલાકની કરવાની વિચારણા પણ કરાઈ છે. રાત્રિ કરફ્યુ માત્ર 8 મહાનગરપાલિકા પૂરતી મર્યાદિત ન રાખી અન્ય જ્યાં કોરોનાના કેસ વધારે નોંધાઈ રહ્યા છે ત્યાં પણ આ રાત્રિ કરફ્યુ લાદવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો આ બાબતે માહિતીનો તાગ મેળવવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે વરિષ્ઠ પત્રકાર જીગર દેવાણી. આપણે તેમની સાથે વાતચીત કરીશું કે શું છે આ સમગ્ર માહિતી, એ બાબતે માહિતી જણાવીશું. જી, આપ અમને જણાવો કે શું છે આ ઓમિક્રોનની દહેશત જે વધી રહી છે, એ મામલો શું છે, સમગ્ર વિશે અમને માહિતી આપશો. શરૂઆતમાં કેસીસ 10-20 આસપાસ આવતા હતા, જેમ જેમ સમય વધતો ગયો તેમ જેમ આંકડો વધતો ગયો અને જે રીતે આંકડાઓ વધી રહ્યા છે એ સ્પષ્ટ રીતે એક ચિંતાજનક બાબત આપણે ગણી શકાય. ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 111 નવા કેસ નોંધાયા છે અને તે સ્પષ્ટ સૂચવે છે કે કોરોનાની ત્રીજી લહેરની ક્યાંક દહેશત હતી તે સ્પષ્ટ રીતે વર્તાઈ રહી છે. માત્ર એટલું નહીં, ઓમિક્રોન કેટલો ખતરનાક બની શકે છે જે શરૂઆતમાં પણ કહેવામાં આવતું હતું કે 5-6 ગણો વધારે એ ફેલાઈ શકે છે, સંક્રમિત કરી શકે છે લોકોને, અને એ જ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ખાસ કરીને આ 111 નો આંકડો એટલે કે 100થી વધારે જયારે કેસ આવ્યા છે, આપને બતાવી દઈએ કે છેલ્લા 7 મહિના બાદ આ કેસીસ આવ્યા છે 100થી વધારે, 111. પરંતુ જે ઉછાળો આવ્યો છે એ નોંધનીય છે, કારણ કે પરમ દિવસે જો વાત કરવામાં આવે તો લગભગ 91 કેસ હતા અને હવે ગઈકાલે 111, એટલે એક સાથે લગભગ 20 કેસ પણ વધી ગયા છે. આંકડો વધતો જઈ રહ્યો છે. 67, 70, 87, 91, હવે 111. આ સૂચવે છે કે જો ક્યાંક ને ક્યાંક હજુ પણ સાવચેતી ન રાખવામાં આવી તો આગળના સમયમાં આ આંકડો વધતા વાર નહીં લાગે અને આ કેસીસમાંથી ઓમિક્રોનના કેસીસ પણ વધી રહ્યા છે, ત્યારે આ આંકડો ક્યાં જઈને અટકશે તે એક મોટો પ્રશ્ન છે. પરંતુ હાલ ગુજરાત પર દેશમાં જે જે રાજ્યોમાં ઓમિક્રોન અને ઓરલ કોરોના કેસીસમાં ઉછાળો આવ્યો છે એમાં ગુજરાતનું પણ નામ છે, એટલે આગળનો સમય વધારે સાવચેતીપૂર્વક પસાર કરવો વધારે હિતાવહ રહેશે. જી, તો આ બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે સમીક્ષા બેઠક કરી હતી અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો, તો એને લઈને ગુજરાતમાં શું પગલાં હોઈ શકે? પ્રધાનમંત્રી જે સમીક્ષા બેઠક કરી હતી કોરોના લઈને એટલા માટે જરૂરી હતી, કારણ કે એક બાજુથી આપણે જોયું છે કે કોરોનાની વેક્સિનેશનને લઈને આપણે જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે આપણે હંમેશા એ સમજતા હતા કે વેક્સિનના ડોઝ લેવાઈ ગયા છે તો એ લોકો વધારે સેફ છે, અથવા પછી જેને 2 ડોઝ લીધા છે ત્યાં શક્યતા ઓછી છે. પરંતુ હવે જ્યારે મ્યુટન્ટ ચેન્જ થાય છે અને એવા સમયે જ્યારે કોરોના વધી રહ્યો છે, ઓમિક્રોન નવા પ્રકારનો એક વાયરસ કહી શકાય, તો એ તમામની વચ્ચે વેક્સિનની પણ અસર ક્યાંક થઈ રહી છે કે નથી થઈ તેને લઈને સવાલો થઈ રહ્યા છે. માત્ર એટલું જ નહીં, હવે કોઈને પણ ફરી એકવાર પણ કોરોના થાય તો નવાઈ નહીં, કારણ કે કેસીસમાં એવા પણ લોકો છે જે લોકોને પહેલાં થઈ ચૂક્યો છે અથવા એવા પણ લોકો છે કે જેને વેક્સિન લઈ લીધી હોય, એટલે અત્યાર સુધી કોઈ રસ્તો નહોતો, ત્યારબાદ વેક્સિન એક રસ્તો નીકળ્યો અને ત્યારબાદ બંને ડોઝ લઈ લેવા વધારે હિતાવહવાની વાત કરવામાં આવી. પરંતુ હવે છતાં પણ કોરોના વધી રહ્યો છે, તેમને પણ કેસીસ તેમના પણ નામ આવી રહ્યા છે કોરોનામાં જે લોકોએ ડબલ ડોઝ લીધા હતા, એટલે આ એક ચિંતાનો વિષય છે. ખાસ કરીને સમીક્ષા બેઠકમાં એ નક્કી કરવામાં આવી શકે છે કે હવે શું અને કઈ
ઘણી વસ્તુ પર ધ્યાન આપવું, જેમ કે લોકડાઉન, રાત્રિ કર્ફ્યુ, સાથે સાથે છૂટછાટ આપવી ના આપવી વગેરે વગેરે. પરંતુ આ તમામ મહત્વના મુદ્દાની વચ્ચે એક સામાજિક જાગૃત નાગરિક તરીકે તમામ લોકોએ પોતે પણ આગળ આવવું પડશે, પોતે પણ સમજવું પડશે કે કોઈ ને કોઈ રીતે માસ્ક પહેરી રાખવું, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું, અને સાથે સાથે કોઈ પણ રીતે રસીના બે ડોઝ લઈ લેવા વધારે રીતે હોય છે. પણ મુખ્ય વાત એ છે કે જ્યાં ભીડભાડવાળી જગ્યા છે અથવા જ્યાં સેલિબ્રેશન થઈ રહ્યા છે એવી જગ્યાએ ના જવું વધારે યોગ્ય એટલા માટે પણ થશે, કારણ કે આવતીકાલે ક્રિસમસ છે, 25 ડિસેમ્બર અને 31 ડિસેમ્બર બાદ એટલે કે અઠવાડિયામાં નવા વર્ષની ઉજવણી ચારે બાજુ થતી હોય છે. તો એમાં ક્યાં કામ ન મૂકવામાં આવ્યું છે, એમાં રોકટોક ન થઈ, અથવા એમાં લોકોએ જો પોતાને કંટ્રોલ ન કર્યા તો બની શકે કે એક ખરાબ ઇતિહાસનું પુનરાવર્તન થતા વાર નહીં લાગે, અને તેની શું કિંમત ગુજરાતવાસીઓએ ચૂકવી છે કે આપણે સૌ લોકો સેકન્ડ વેવમાં જોઈ ચૂક્યા છે. જી તો ચોક્કસથી એમ કહી શકાય કે તંત્ર તો પોતાની રીતે સજ્જ થઈ જ રહ્યું છે, પરંતુ જાગૃત નાગરિક તરીકે આપણે પણ સજ્જ થવાની ખૂબ જ જરૂર છે. તો સાથે એમ પણ કહી શકીએ કે લોકોએ કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ ચૂક્યા છે, પરંતુ કેટલાક એવા લોકો હજુ પણ છે જે માત્ર એક જ ડોઝ લીધો છે અથવા તો બંને ડોઝ બાકી છે. પરંતુ સાથે હવે પ્રશ્ન એ પણ ઊભો થઈ રહ્યો છે કે ઓમિક્રોનના જે કેસ વધી રહ્યા છે તે બાબતે હજુ બાળકો, આપણા દેશના તમામ બાળકો વેક્સિનેટેડ નથી, ફૂલી વેક્સિનેટેડ નથી, તો આ બાળકો માટે કેટલો ખતરો? સ્વાભાવિક વાત છે, કારણ કે બાળકો સૌથી વધારે સંવેદનાત્મક હોય છે, અને એ લોકો પર એક જે રિસર્ચ થયું હતું તે પ્રમાણે એ જાણવાની કોશિશ કરવામાં આવી હતી, સમજવામાં આવ્યું હતું કે તેમને કોરોનાનો ખતરો જેટલો હોય છે એના કરતાં અનેક ગણો ખતરો એ હોય છે કે તેમનાથી કોરોના વધારે ફેલાઈ શકે છે. જી હા, આપણે બતાવી દઈએ કે બાળકો માટે એક સુરત, વડોદરા, અમદાવાદમાં શાળાના અલગ અલગ વિદ્યાર્થીઓના કોરોના અને ઓમિક્રોનના કેસ આવતા ત્યાં ફફડાટ ફેલાઈ ગયો છે. વાલીઓ સ્પષ્ટ રીતે અસમંજસમાં છે કે શું કરવું અને શું ન કરવું. આપણે જનતાનો અભિપ્રાય લેવાની પણ કોશિશ કરી હતી, તેમાં પણ મતદાન જોવા મળી રહ્યા હતા, પરંતુ થોડું કન્ફ્યુઝન સરકાર માટે પણ છે. સરકાર અગર કોઈ નિર્ણય લે છે બાળકોને લીધે, તો ત્યારબાદ વાલીઓ માટે પણ છે, કારણ કે પોતાના બાળકને સુરક્ષિત રાખવું કે કેમ તેમના જ હાથમાં છે. કોરોના એક એવો વાયરસ છે કે જેમાં ગમે તેટલું ધ્યાન રાખો છતાં પણ થવાની સંભાવના છે, જો આજુબાજુ એ સંસદીય વિસ્તાર અથવા વધારે કોરોના દર્દી ગયા હોય તો. એવા સમયે બાળકોને એક ડિસિપ્લિનમાં રાખવા એક મોટો પડકાર હોય છે. ખાસ કરીને આપણે બતાવી દઈએ કે માર્ચ મહિનામાં હવે જ્યારે 14મી તારીખથી આપણે જોયું છે કે 10મા અને 12મા ધોરણની બોર્ડની એક્ઝામ લેવાનું પણ નક્કી થઈ ગયું છે, એવા સમયે આ આખી ઘટના એક વિચિત્ર રીતે સરકાર માટે પડકારજનક બની શકે છે, કારણ કે જો બાળકો મોટા પ્રમાણમાં સ્કૂલો જતા હશે અને જો તેમને થવા લાગશે કોરોના, તો આપને ખ્યાલ હશે દાદા કે 6 મહિના પહેલાં સતત એવું કહેવામાં આવતું હતું જ્યારે 3જી વેવના ભણકારા વાગી રહ્યા હતા, અને એવા જે ક્યાંક ક્યાંક આગાહી કરવામાં આવી હતી, એ સમયે એવું કહેવામાં આવ્યું હતું કે 3જી વેવમાં બાળકો સૌથી વધારે ટાર્ગેટ બની શકે છે. જોકે ભગવાનની દયાથી હજુ સુધી તો એવું થયું નથી, પણ જો જે રીતે કેસીસ વધી રહ્યા છે, ઓમિક્રોનના પણ આંકડા વધી રહ્યા છે, ગુજરાતમાં હવે 100 ઉપર આંકડાઓ આવવા લાગ્યા છે, બાળકોને પણ જો થવા લાગ્યા છે, જો આ બધી વસ્તુ સાચી પડી તો કદાચ તેની એ સ્થિતિને કંટ્રોલમાં કરવી, ચાહે પ્રશાસન હોય, ચાહે સરકાર હોય, ચાહે વાલી હોય કે ચાહે શિક્ષણ વિભાગ હોય, તમામ માટે એક મોટો પડકાર બની જશે. એક બાજુથી તેમનું ભણતર ન બગડે, અને બીજી બાજુથી રાબેટા મુજબ બધું શેડ્યુઅલ તેમનું જળવાઈ રહે, અને સાથે સાથે કોરોનાનો ખતરો ન રહે, કે તમામ વસ્તુ ભેગી કરીને કોઈ મજબૂત નિર્ણય લેવાની આવશ્યકતા જોવા મળે. જી તો એવું પણ કહી શકાય કે બાળકો માટે કોરોનાનો ખતરો છે, કારણ કે બાળકો વેક્સિનેટેડ નથી. પરંતુ આ વાલીઓ માટે પડકાર તો છે, પરંતુ બાળકો શાળાએ જાય છે, તો શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે શું તકેદારીઓ રાખવામાં આવી? શિક્ષણ વિભાગનું સ્પષ્ટ કેવું હતું દાદા કે જે પ્રકારે લોકોએ નિયમ બનાવ્યા છે, નિયમોનું પાલન કરવું પડશે. નિયમોમાં એક જ વાત છે કે ચાહે બાળકો હોય, ચાહે શિક્ષણનો સ્કૂલનો સ્ટાફ હોય, અને તમામ સ્ટાફની સાથે સાથે બધા લોકોએ વેક્સિનના ડોઝ લેવા, અને ક્યાંક ક્યાંક સેનિટાઈઝર જોડે રાખવું, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેનની આપણે વાત તો કરતા હોય છે, પણ આપણે સૌ જાણીએ છીએ કે 135 કરોડની વસ્તી ધરાવતા દેશમાં કેટલે અંશે શક્ય છે. સ્વાભાવિક રીતે ગુજરાતની વાત પણ કર્યો તો આપણે હંમેશા જોયું છે કે આપણે વાત કરી છે, પરંતુ જેટલા પ્રમાણમાં પોપ્યુલેશન છે અને જે જગ્યા ફક્ત સ્કૂલમાં મોટા પ્રમાણમાં બાળકો એક સાથે હોય છે, હવે એ લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું અથવા કરાવવું ઘણું અઘરું હોઈ શકે છે. તો એક ફોર્માલિટી માટેના એક નિયમો બધા જાહેર કરી દેવામાં આવ્યા છે.
પરંતુ એ નિયમોનું અમલીકરણ કેટલી હદે શક્ય છે, કેટલી હદે પ્રેક્ટિકલ છે, ફિઝિબલ છે એ આપણે સમજવું પડશે. કારણ કે આ નિયમોથી ઉપર છે કોરોના, ગમે તેટલી સાવચેતી રાખો, કોરોના જ્યારે થવાનું હોય છે થઈને ગયો છે, એવા સમયે બાળકો આનો ભોગ ન બને એ જવાબદારી ક્યાંક શિક્ષણ વિભાગે પણ લેવી પડશે, અને સાથે સાથે વાલીઓએ પણ એક સમય સૂચકતા વાપરી એક સમજદારી સાથે એક નિર્ણય લેવો પડશે. કારણ કે જો ઓફલાઈનથી ઓનલાઈનથી ભણી શકાતું હોય તો આ સમયમાં મોટા મોટા વાલીઓ બની શકે કે એ રિસ્ક ન લે પોતાના બાળકને કોરોનાના જોખમ મૂકવા. જે ચોક્કસથી આ બાબતે બાળકોને સમજાવતા બાળકો સમજી તો જશે, પરંતુ સાથે સાથે સમજવાની આપણે પણ જરૂર છે. તંત્રની સાથે આપણે પણ હવે એક સામાજિક જવાબદારી બની ગઈ છે, આપણી પણ એક જવાબદારી છે કે આપણે આ બાબતે ધ્યાન રાખીએ, માસ્ક, સેનિટાઈઝર અને તમામ બાબતો કે જેના કારણે કોરોનાની દહેશત ઓછી થઈ શકે. તો આ બાબતે આપને અમને માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.